મોરબીના ઘૂંટુ બેલા રોડ ઉપરથી કારખાનાદારનું અપહરણ કરી દોઢ લાખની લેણી રકમ વસૂલવા માટે રૂપિયા પાંચ લાખ પડાવ્યા પાંચ શખ્સોની સામે તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાતા પોલીસ તપાસ શરૂ મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂરોને કારખાનામાંથી રૂપિયા લેવાના નીકળતા હતા અને તે માટે કારખાનાદાર પાસે વધુ રકમ પડાવવા માટે સિરામિક ઉદ્યોગપતિનું ઇકો કારમાં ફિલ્મી ઢબે અપહરણ કરી જવામાં આવ્યું હતું અને તેને છરી બતાવીને પ્રથમ દસ લાખની માગણી કરવામાં આવી હતી અને બાદમાં ઉદ્યોગપતિના ભાગીદારને ફોન કરીને રૂપિયા પાંચ લાખ પડાવી લેવામાં આવેલા હોવાનું સામે આવ્યું છે હાલમાં ભોગ બનેલ કારખાનાદાર દ્વારા પૂર્વ કર્મચારી સહિત પાંચ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અપહરણ સહિતની ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને ફિલ્મી ઢબે યુપી બિહારની જેમ અપહરણની ઘટનાને અંજામ આપનાર પાંચ શખ્સોને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમ કામે લાગી હોવાનું જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગુંજન હાઈટમાં રહેતા જિજ્ઞેશભાઈ મહાદેવભાઈ ભટાસણાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે મોરબીના બેલા રોડ ઉપર આવેલા સિરામિક સેનેટરી વેર નામના યુનિટમાં તેઓનો ભાગ છે તેઓની વુગા સિરામિક સેનેટરી નામના યુનિટમાં તેઓ થી સવારે આઠ વાગે તેઓ કારખાને જતા હતા ત્યારે ઘૂંટુરને તળાવીયા સનાડા વચ્ચે મોઢે રૂમાલ બાંધેલા બે શખ્સો જાડીમાંથી સામે આવ્યા હતા અને તેમને ધક્કો મારી તેમને બાઇકમાંથી નીચે પાડી દીધા બાદ તેઓનું ઇકો કારમાં અપહરણ કરી જવામાં આવ્યું હતું ત્યારબાદ ગાડીમાં બેઠેલા શખ્સોએ હળવદ રોડે તેઓના મોઢા ઉપરના કપડાં હટાવતા અગાઉ કારખાનામાં કામ કરતા બે શખ્સો હોવાનું તેમને જાણવા મળ્યું હતું અને જે બાબતે કારખાનેદારને જાણ થતાં બે શખ્સો અજાણ્યા હતા અને કારમાં બેઠેલા બે કર્મચારીઓ હતા જેમાં પૂર્વ કર્મચારી મનોજ ઉર્ફે ટાપન હરિહર બેહરા એ કહ્યું હતું કે તેને કામના દોઢ લાખ રૂપિયા લેવાના નીકળે છે જે અવારનવાર માગવા છતાં આપવામાં આવેલા નથી જોકે હવે દસ લાખ રૂપિયા આપવા પડશે અને તેથી રવિવાર હોવાથી આટલા રૂપિયાની વ્યવસ્થા ન થાય તેવું કારખાનાદારે કહ્યું હતું બાદમાં આરોપીએ છરી બતાવીને તેને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ ઉદ્યોગકારે તેના ભાગીદાર વિશાલભાઈને ફોન કર્યો હતો અને પૈસાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું જેથી વિશાલભાઈએ બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ રાધે હોટેલ પાછળ માટેલ રોડ ઉપર આવેલ ઓમ ઇલેક્ટ્રિક સામે આરોપીઓના કોઈ મળતી આ સાગરીતને રૂપિયા પાંચ લાખ આપ્યા હતા અને તે વેરીફાય કરવા માટે વિશાલભાઈએ ભોગ બનેલ ફરિયાદીને વિડીયો કોલ કર્યો હતો ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને અમદાવાદ નારોલથી થોડી આગળ ભાવડા સર્કલ પાસે ઉતારી દીધા હતા અને તેને ઇકો કાર એમ પી નવ ઝેડ સી સત્યાવીસ ઇઠોતેર લઈને તેઓ નાસી છૂટ્યા હતા અને આરોપીઓ તેમના મોબાઈલ ફોનમાં સતત એમ પી સુધીનો રસ્તો ગૂગલ મેપમાં જોતા હતા ત્યારબાદ ફરિયાદી જિગ્નેશભાઈ તેના ભાઈ જતીનભાઈ અમદાવાદમાં રહેતા હોય તેમને ફોન કર્યો હતો અને તેને બોલાવીને ગાડીમાં તેઓ વિરમગામ ચોકડી આવ્યા હતા જ્યાં વિશાલભાઈ અને તેમના પરિવારજનો આવ્યા હતા અને તેમની સાથે મોડી રાત્રે તેઓ મોરબી પહોંચ્યા હતા આમ મોરબી ખાતેના ઉદ્યોગપતિનું અપહરણ થતાં સમગ્ર મોરબી પંથકમાં આ બાબત એ ચર્ચાનું જોર પકડ્યું છે હાલમાં ભોગ બનેલ ઉદ્યોગકાર દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે મનોજ ઉર્ફે ટાપન હરિહર બહેરા રહે ઓરિસ્સા પવન ખુમનસિંહ મજરા રહે એમપી રાજકુમાર ઇકો ગાડીનો ડ્રાઈવર અને જયંતકુમાર બહેરા રહે ઓરિસ્સા એમ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હોય પોલીસે આ પાંચ સામે ગુનો નોંધ્યો છે અને પાંચ લાખની ખંડણી તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબ ગુનો નોંધાતા હાલ પોલીસ હરકતમાં આવી હતી અને તાલુકા પોલીસ સહિત એલસીબી એસઓજી સહિતની ટીમ દ્વારા આ અપહરણકારોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે